પાટણ શહેરમાં મુખ્ય પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટની સાથે ગંદકીનું સામ્રાજ્ય છવાતું હોવાનું પ્રકાશમાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરમાં આવેલ કાજીવાડા વિસ્તારમાં આજરોજ વહેલી સવારે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટની સાથે આ પાણી કાજીવાડાથી બુકડી સુધી રેલાયું હતું. ત્યારે આ વિસ્તારમાં બિનવરસાદી વરસાદી માહોલ સર્જાતા વાહન ચાલકો, સ્થાનિક વેપારીઓ અને રહીશો અને અહીંથી પસાર થતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી, જેને લઈ પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સના કર્મીઓ દ્વારા જેસીબી દ્વારા ખાડો ખોદી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલ ભંગાણનું રિપેરિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર પીજે વાણિયાએ વોટર વર્કર્સમાં થતા ભંગાણને જાણકાર વ્યક્તિ જોડે કરવા અનુરોધ કર્યો હતો. કેમ કે મીરા દરવાજા વિસ્તારમાં પાણીના એકના એક લીકેજને ચાર વખત કરાયા હોવાના આક્ષેપ કરી પાલિકા દ્વારા અનુભવી વ્યક્તિ જોડે આવા ભંગાણની મરામત કરાવવા અનુરોધ કર્યો હતો. જે કાજીવાડા વિસ્તારની અંદર એક મોટી પાઇપ તૂટી ગઈ હતી, એનો આજે જેસીબી દ્વારા રિપેરિંગ ચાલુ કરી છે. અમારે એમ કહેવું છે કે વોટર વર્કર્સનો ચેરમેન હોય કે પ્રમુખશ્રી હોય, તો સાહેબ અત્યારે આ પાણી એક કાજીવાડામાં જે ડિલિવરી વિસ્તારની અંદર પહોંચ્યું છે, તો વારંવાર આ પાઇપો તૂટવી, પાણી ઘર બચાવો, જીવન બચાવો, તો ખરેખર આજે પાણીની એટલી બધી કિંમત છે કે ના પૂછો વાત, તો ઝડપી નિકાલ લાવો અને પાઇપનું રિપેરિંગ એવું કરો કે બીજી વાર વારંવાર જે તૂટી જાય ના તૂટે. હમણાં મીરા દરવાજે અમારે વારંવાર એક જ પંચર ચાર વખત બનાવ્યું, તો હું એમ કહેવા માગું કે તમે જેનો નોલેજ હોય કે આ રિપેરિંગ કરતા હોય એવાને જોડે રાખવો પડે કાજાનું અને રિપેરિંગ કરાવજો અને પાણી બચાવજો.